વાંકાનેર શિક્ષણ કૌભાંડ મામલે પોલીસમાં ત્રણ શિક્ષકો સામે ફરિયાદ નોંધાઈ વાંકાનેર શિક્ષણ શાખામાં લાખો રૂપિયાના સરકારી નાણાંની ઉચાપત થઈ હોવા મામલે ડીડીઓએ સ્વીકારી કરી અને રૂપિયા રિકવર કર્યા હોવાની માહિતી આપ્યા બાદ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા વાંકાનેર સિટી પોલીસ મથકમાં ત્રણ શિક્ષકો સામે ત્રેપન લાખથી વધુની સરકારી નાણાંની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કુમાર અંબારિયાએ શિક્ષક અરવિંદભાઈ નાનાભાઈ પરમાર હિમાંશુ નારણભાઈ પટેલ અને અબ્દુલભાઈ અબ્રાહમભાઈ શેરસિયા સામે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે મોરબીમાં સ્ટાઇલ ચલાવતા ઇસમોને પોલીસે પાઠ ભણાવ્યો મોરબી શહેરમાં મુખ્ય માર્ગો પર રાત્રિના સ્ટાઇલમાં બાઇક ચલાવતા વાહન ચાલકોનો ત્રાસ જોવા મળતો હોય છે ત્યારે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ એક્શન મોડમાં આવી છે અને મોરબીના શનાળા રોડ વાવડી રોડ ગોલાબજાર એસપી રોડ સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ હોય તે દરમિયાન સ્ટાઇલથી બાઇક ચલાવતા ઇસમ તેમજ મોડીફાઈડ કરેલ વાળા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરી અગિયાર મોટરસાઇકલ સાયકલ ડિટેઇન કરી તેમજ નંબર પ્લેટ વગરના અને લાયસન્સના કાગળો વગરના વાહનો અને કાળા કાચવાળા વાહન ચાલકોને સ્થળ પર દંડ કરી કુલ દસ હજાર ત્રણસોનો દંડ વસૂલવામાં આવ્યો હતો મોરબીમાં સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો વાયરલ કરનાર ઇસમ સામે પોલીસે કાર્યવાહી કરી મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સોશિયલ મીડિયામાં હથિયાર સાથેના ફોટો પોસ્ટ કરી સમાજમાં ભય ફેલાવનાર ઇસમ સામે કાર્યવાહી કરવામાં આવી રહી હોય તે દરમિયાન બાતમી મળી હતી રફિક મોવર નામના ફેસબુક આઈડી પર રફીકભાઈ જસફભાઈ મોવરે હથિયાર સાથે ફોટો અપલોડ કર્યો હોવાની બાતમીના આધારે તપાસ કરતા રફીકભાઈ મોવરને ઝડપી પાડી વધુ પૂછપરછ કરતા હથિયાર અલી મહમદભાઈ જુમાભાઈ ચાવડા રહેવાસી અંજારવાડાનું હોવાની કબુલાત આપતા રફીકને ઝડપી પાડી તેની પાસેથી મોબાઈલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો આરોપી અલી મહમદભાઈ જુમાભાઈની શોધખોળ હાથ ધરી છે હળવદ માર્કેટિંગ યાર્ડમાં ડુપ્લિકેટ પાઉ કૌભાંડમાં ક્લાર્કની જામીન અરજી કોર્ટે ફગાવી મોરબી જિલ્લાના હળવદ માર્કેટિંગ યાર્ડમાં વર્ષ બે હજાર પંદરમાં યાર્ડના એ વખતના સેક્રેટરી ક્લાર્ક સહિતનાઓએ સાથે મળીને નકલી પાઉ છપાવીને તેની મદદથી સદસ્ય પાસેથી શેષ ઉઘરાવી લઈ બાદમાં એ નાણાં યાર્ડમાં જમા ન કરાવીને રૂપિયા ત્રેવીસ ઓગણીસ લાખની છેતરપિંડી આચરવામાં આવી હોય જે કૌભાંડ મામલે એસીબીમાં ગુનો નોંધાયા બાદ સાત ઇસમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આરોપી અરવિંદ ભગવાનજી રાઠોડ નામના ક્લાર્કે કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જે કોર્ટે નામંજૂર કરી છે મોરબીના સામાકાંઠે કાંઠે ચપ્પલના વેપારીના ઘરમાં આગ લાગી ચપ્પલનો જથ્થો બળી ગયો મોરબીના સામાકાંઠે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભાડાના મકાનમાં રહેતા જગદીશભાઈ બાબુભાઈ ચપ્પલના વેપારી હોય જેના ઘરે ચપ્પલનો જથ્થો રાખેલ હતો બપોરના સુમારે મકાનમાં આગ લાગી હતી આગ લાગતા ઘરમાં રાખેલ ચપ્પલનો જથ્થો બળી ગયો હતો આગના બનાવની જાણ થતાં મોરબી ફાયર અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજા સહિતની ફાયરની ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી મોરબી તાલુકામાં પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપીને એલસીબી ટીમે ઝડપી લીધી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન